બાળકો કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. આપણે ગયા વિડીયોની અંદર શું કર્યું હતું તમને યાદ છે? શું કર્યું હતું? યુનિટ 34 કે ગુજરાતીના નામ અંગ્રેજીમાં લખો, આપણે એના સ્પેલિંગ લેખાતા નામના. હવે આજે આપણે યુનિટ 35, 36, 37, 38, 39, 40, 41 ને 42 એ આપણે આજે કરવાનું છે. તો યુનિટ 35 છે, એમાં છે કે ચિત્ર ઓળખી, સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો ઓ ડબલ્યુ એલ આઉલ એટલે શું થશે? ઘુવડ. જુઓ, તમારું પુસ્તક તમારે મારી સાથે ખોલવાનું છે, પેન્સિલ સાથે રાખવાની છે અને હું જે રીતે સ્પેલિંગ બોલાવું એ રીતે તમારે પેન્સિલ આમ સ્પેલિંગ પાસે એક એક મૂળાક્ષર ઉપર મૂકતું જવાનું અને સ્પેલિંગ પાકા કરવાના છે. તો પહેલો શેનો છે? આઉલનો. ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ. પછી બીજો સ્પેલિંગ શેનો છે? ઝાડવું. ડબલ્યુ ઈ બી વેબ એટલે ઝાડવું. ત્રીજો છે એલ આઈ ડી લીડ એટલે ઢાંકણું. પછી ચોથો એલ ઓ જી લોગ એટલે લાકડું. આર ઓ ડી રોડ એટલે સળિયો. પછી ડેમ, તો ડી એ એમ ડેમ એટલે બંધ. પછી તવી, પી એ એન પેન એટલે તવી. પછી મકાઈનો સ્પેલિંગ છે સી ઓ આર એન, કોર્ન એટલે મકાઈ અને કોબ એટલે પણ મકાઈ થાય, સી ઓ બી કોબ એટલે મકાઈ. પછી યુનિટ 36 છે કે ચિત્રો ઓળખી, સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો આ સ્પેલિંગ તમારે વાંચવાના અને પાકા કરવાના છે. જો તમે આ સ્પેલિંગ પાકા કરશો તો તમને પછીના જે યુનિટ છે એ એકદમ મોટી એના જવાબ લખતા આવડી જશે. પછી યુનિટ 36 છે, એમાં છે બી ડબલ ઈ, બી એટલે મધમાખી. પછી નીબ એટલે ટાંક, એન આઈ બી નીબ એટલે ટાંક. પછી અહીંયા પી સ લખ્યું છે, પીસ ના થાય પણ પી ઝ થાય, તો પી ઈ એ એસ પીઝ એટલે વટાણા. પછી મોપ એટલે પોતું, આપણા ઘરે પોતું આપણે કરીએ જ છીએ એ રીતે એમ ઓ પી મોપ એટલે પોતું. પછી કેગ, કે ઈ જી કેગ એટલે પીપ, એટલે આપણે જે દાણા ભરતા હોય ઘઉંની એના માટેની જે કોઠી હોય એને ઇંગ્લિશમાં કેગ કહેવાય એટલે પીપ. પછી બી યુ એન બન એટલે પાઉં, આપણે પાઉંભાજીના પાઉં ખાઈએ છીએ એને શું કહેવાય ઇંગ્લિશમાં? બન. પછી ગમ, જી યુ એમ ગમ એટલે ગુંદર. પછી કેન, સી એ એન કેન એટલે કેન પણ થાય અને કેન એટલે બરણી પણ થાય. હવે પાછળ મારી સાથે જુઓ, યુનિટ 37 છે. આ તમને મેં 35 અને 36 છે એ બે મેં તમને સ્પેલિંગ મૌખિક બોલાવ્યા છે, તો તમારે એ સ્પેલિંગ તમને અહીંથી જે રીતે હોમવર્ક આપવામાં આવી રીતે તમારે કરવાનું છે અને સ્પેલિંગ બધા કડકડાટ પાકા કરવાના છે. હવે યુનિટ 37 છે કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. આપણે શું લખવાનું છે? ઉચ્ચાર. તો કેનનો ઉચ્ચાર શું થશે? કેન. પછી ગુંદર, બીજું શું છે? ગુંદર. તો ગુંદરનો ઉચ્ચાર ગમ એટલે ગુંદર. પછી પાંવ, તો બ ન. પીપ, તો કે ગ. પછી મધમાખી, તો બી, બી એટલે મધમાખી. પછી ટાંક, તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નીબ. પછી વટાણા, તો અહીંયા પી સ નહીં પણ પી ઝ લખવાનું, પી ઝ એટલે વટાણા. પછી પોતું, તો મો પ, મોપ એટલે પોતું. ઘુવડ, તો આ ઉ લ. મકાઈ, લામા લખ્યું છે કોન, કોર્ન એટલે મકાઈ. પછી તવી, તો પેન. પછી ઝાડું, તો વે, વેબ એટલે ઝાડું. પછી લીડ, લીડ એટલે ઢાંકણું. બંધ, તો ડેમ, ડેમ એટલે બંધ અને લોગ એટલે લાકડું. આ રીતે તમે આના ઉચ્ચાર લેખા કે ગુજરાતીના અર્થ તમને લખીને બતાવ્યો હતો એની સામે આપણે ઉચ્ચાર લેખા. પછી યુનિટ 38 છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો તમને હવે હાવ ઇઝી પડી ગયું છે
કે ઉચ્ચાર લખતા આવડી ગયું તો એના ગુજરાતી અર્થ પણ લખતા આવડી ગયું. તો અહીંયા રોડ, રોડ એટલે સળિયો, કોર્ન એટલે મકાઈ, પેન એટલે તવી, વેબ એટલે ઝાડું, લીડ એટલે ઢાંકણું, ડેમ એટલે બંધ, લોગ એટલે લાકડું. આ છે એ ગુજરાતી અર્થ છે. તો તમે જુઓ, પછી ગમ એટલે ગુંદર, બન એટલે પાઉં, બી એટલે મધમાખી, નીબ એટલે ટાંક, કેગ એટલે પીપ, પીઝ એટલે વટાણા. તમને સ્પેલિંગ મેં બોલાવ્યા હતા, તમને બધાને આવડી ગયા છે. મોપ એટલે શું થશે? પોતું. આઉલ એટલે ઘુવડ. હવે અહીંયા આપણને એવું લખીને બતાવ્યું છે કે યુનિટ 39 કે અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ તમારે લખવાના છે. તો મારી સાથે જુઓ તમે, પહેલાં શેનો સ્પેલિંગ છે? કેન, તો સી એ એન, આ રીતે જ લખવાનું, સી એ એન. કેન એટલે કેન અને બરણી પણ થાય. પછી નીબ, તો એન આઈ બી, નીબ. નીબ એટલે ટાંક. પછી આઉલ, તો ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. પછી મોપ, તો એમ ઓ પી, મોપ એટલે પોતું. પછી વટાણા, પી ઈ એ એસ, પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા. પછી કેગ, કે ઈ જી, કેગ એટલે પીપ. પછી રોડ, તો આર ઓ ડી, રોડ એટલે સળિયો. ત્યાર પછી છે લીડ, એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. પછી ડેમ, તો ડી એ એમ, ડેમ એટલે બંધ. બી, તો અહીંયા લખવાનું બી ડબલ ઈ, બી એટલે મધમાખી. પછી પેન, તો પી એ એન, પેન એટલે તવી. અને છેલ્લો કયો છે, કયો સ્પેલિંગ લખવાનો છે? ગમનો, તો જી યુ એમ, ગમ એટલે ગુંદર. હવે તમે પાછળનું યુનિટ જુઓ, યુનિટ 37, યુનિટ આપણે અહીંયા સુધી કહ્યું 39, હવે યુનિટ 40. તો એની અંદર છે કે ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો તમારે મારી સાથે પાછા બધા સ્પેલિંગ વાંચવાના છે. તો યુનિટ 40 છે, એમાં છે કે ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો એ સ્પેલિંગ હમણાં મેં તમને જે રીતે અહીંયા વાંચ્યા હતા એ જ રીતે પાછા આપણે યુનિટ 40 અને 41 છે એ વાંચવાનું છે. તો જુઓ, પી ઈ એ આર, પેઅર એટલે નાસ્પતિ. પછી પીઝ, પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા. પછી રોઝ, તો આર ઓ એસ ઈ, રોઝ એટલે ગુલાબ. પછી લીલી, તો એલ આઈ એલ વાય, લીલી એટલે પોઈનું. પછી ગોટ, તો જી ઓ એ ટી, ગોટ એટલે શું થાય? બકરી. લાયન, એલ આઈ ઓ એન, લાયન એટલે શું થશે? સિંહ. પછી બેઅર, બી ઈ એ આર, બેઅર એટલે રીચ. પછી છે છેલ્લો સ્પેલિંગ શેનો છે? ડિયર, તો ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ. પછી એવી જ રીતે યુનિટ 41 કે ચિત્ર ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો, આ પણ તમારે વાંચવાના છે. તો
એની અંદર છે પહેલો સ્પેલિંગ છે શ્વાન, તો એસ ડબલ્યુ એ એન, શ્વાન એટલે હરાજહંસ, પછી ક્રો તો સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો, પછી ડક ડી યુ સી કે, ડક એટલે બતક, પછી કોક સી ઓ સી કે, કોક એટલે કૂકડો, પછી કાઇટ કાઇટ કે આઈ ટી ઈ, કાઇટ એટલે સમડી, અને આપણે કાઇટનો સ્પેલિંગ પતંગનો પણ બોલીએ છીએ પણ આમાં અત્યારે બતાવ્યો છે સમડીનો. પછી ક્રેબ સી આર એ બી, ક્રેબ એટલે કરચલો. પછી ફ્રોગ એફ આર ઓ જી, ફ્રોગ એટલે દેડકો. પછી છેલ્લો સ્પેલિંગ છે ફોર, તો તમને આવડે જ છે એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. હવે યુનિટ છે 42 કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. યુનિટ 42 ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર, અંગ્રેજી ઉચ્ચાર લખો. તો અહીંયા પહેલાં બતાવ્યું છે વટાણા, આ ગુજરાતીમાં લખીને બતાવ્યું છે, હરણ, કાગડો, પછી કરચલો, એની પછીનો શું છે બોલો તો, ગુલાબ, ત્યાર પછી બીજા ખાનામાં રીચ, બતક, દેડકો, પોઈણું, ત્યાર પછી સિંહ, ત્રીજા ખાનામાં કૂકડો, ચાર, બકરી, સમડી અને છેલ્લે રાજહંસ. હાલો તમારે મને આના જવાબ આપવાના છે, પછી આપણે લખવાનું છે, તો આપણે આમાં ઉચ્ચાર લખવાનું છે. તો પહેલાં શું છે વટાણા, તો વટાણાને આપણે શું કે એનો ઉચ્ચાર શું થશે અંગ્રેજી ઉચ્ચાર, પીઝ, પીઝ એટલે વટાણા. હરણ તો શું થશે, હરણનો ઉચ્ચાર શું થશે, ડિયર, ડિયર એટલે હરણ. કાગડો તો ક્રો, ક્રો એટલે કાગડો. પછી કરચલો તો ક્રેબ, પછી ગુલાબ તો રોઝ, પછી રીચ તો બેર, બતક ડક, દેડકો તો ફ્રોગ, પોઈણું તો લીલી, લીલી એટલે પોઈણું. પછી સિંહ તો લાયન, કૂકડો તો એને શું કહેશું, કોક, કોક એટલે કૂકડો. પછી ચાર તો ફોર, બકરી તો ગોટ, કાઇટ તો સમડી અને શ્વાન તો રાજહંસ. તો આ રીતે આપણે યુનિટ 42 કર્યું. તો આજે તમને આ વિડીયોની અંદર મેં યુનિટ 35, 36 બે મૌખિક સ્પેલિંગ બોલાવ્યા, પછી યુનિટ 37, 38, 39 એ મેં તમને, તમારે તમારી પાસે પુસ્તક છે એની અંદર તમારે લખવાનું છે, અત્યારે મેં જે રીતે લખાયું બોર્ડ ઉપર એ રીતે જોઈને. પછી યુનિટ 40 અને 41 છે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ મેં મૌખિક બોલાવ્યા, અને યુનિટ 42 છે એમાં આપણે શું લખ્યું છે, એટલે કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો આ રીતે મેં તમને અત્યારે આ લખાયું, આ બધું જ તમારે પહેલાં તમારા પાસે પાઠ્યપુસ્તક છે એમાં સારા અક્ષરે લખવાનું છે, અને બધા સ્પેલિંગ જે મેં તમને અહીંયા બોલાવ્યા એ તમારે પાકા કરવાના છે. તો તમે જો સ્પેલિંગ પાકા કરશો તો તમને ગુજરાતી અર્થ પણ મોઢે લખતા આવડી જશે, અંગ્રેજી ઉચ્ચાર પણ મોઢે લખતા આવડી જશે, અને સ્પેલિંગ પણ મોઢે લખતા આવડી જશે. તો હવે પછી આપણે આવતા વિડીયોમાં મળશું, આવજો.